પૂર્વ ગૃહમંત્રીની ધરપકડ મામલે અર્બુદા સેનાએ મામલતદાર રજૂઆત કરી હતી સરકારમાં પૂર્વ ગૃહમંત્રી રહી ચૂકેલા વિપુલભાઈ ચૌધરી સામે અડધી પ્રત્યાઘાત જનતામાં પડ્યા છે જેના પગલે અર્બુદા સેનાના હજારો લોકો સરકાર સામે નારાજગી દર્શાવવા આજ રોજ ભાભર મામલતદારને ને આવેદનપત્ર આપ્યું હતું મામલતદાર કચેરી ભાભર ખાતે અર્બુદા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે આ આવેદનપત્રની અંદર વિપુલભાઈને ચોવીસ કલાકની અંદર રિલીઝ કરવામાં આવે એવી અમારી માગણી છે અને એમને રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે એના માટે સરકાર જવાબદાર રહેશે હમણાં અમારી બે દિવસ પહેલાં જિલ્લાની કારોબારી હતી એની અંદર વિપુલભાઈ દ્વારા ગૌ માતાના જે પાંચસો કરોડ રૂપિયાની સહાય આઠ દિન સુધી આપવામાં આવેલી નથી એના બાબતે વાત કરી અને એક સંત સંમેલન બોલાવવાની વાત કરી હતી આ બધી સરકારને એમ લાગ્યું કે આ બધું અમને આવતા વિધાનસભાની ચૂંટણીમાં નુકસાનકારક રહેશે જેના કારણે જૂના કેસો ઉકેલી અને વિપુલભાઈને હેરાન પરેશાન કરવાના બધી રહેતાથી એમની રાત્રે એક આતંકવાદીને જે રીતે પકડે એ રીતે એમનું અપહરણ કરવામાં આવેલું હતું વિપુલભાઈ તો પોતે ગૃહપ્રધાન હતા પૂર્વ તો એમને ક્યાં સંતાવાની જરૂર એવી આવતી હતી કે એમને આતંકવાદીની દૃષ્ટિ એમને પકડવામાં આવે માટે વિપુલભાઈને ચોવીસ કલાકમાં રિલીઝ કરવામાં આવે અને જો રિલીઝ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં જે પણ પરિસ્થિતિ સર્જાશે એના માટે સરકાર જવાબદાર રહેશે અને આ વાતને અમે સખ્ત શબ્દોમાં માં સેના અને અમારો આજના ચૌધરી સમાજ વખોડી કાઢે છે ગણપતસિંહ વાઘેલા